દાતા તાલુકાના તારંગડા ગામની પ્રાથમિક શાળાના બાળકો અને સ્ટાફ બંને તકલીફથી જૂજી રહ્યા છે. બાળકોને શાળામાં આવવા માટે એક નદીમાં વહેતા પાણીને પાર કરવી પડી રહી છે. આ નદી પાર કરવામાં અગાઉ પણ ગત વર્ષે બે બાળક તણાઈ જવાની ઘટના બની ચૂકી છે. તેમ છતાં સરકાર જાગતી નથી અને અહીંયા સગર્ભા બહેનોને પણ બહુ જ તકલીફ પડતી હોય છે, કારણ કે આ નદીનો પ્રવાહ એટલો હોય છે કે આ પ્રવાહ 108 પણ ઝીલી શકતી નથી. આપ જોઈ શકો છો કે આ પાણીનો વહેણ સતત આ વિદ્યાર્થીને શાળાની વચ્ચે વેરી થઈને વહી રહ્યું છે, જેને લઈને શાળાના બાળકોને શાળામાં જવાની ખૂબ જ તકલીફ પડી રહી છે. આ બાળકો ચોમાસા દરમિયાન તો શાળામાં આવી જ શકતા નથી, જેને લઈને ક્યાંક ને ક્યાંક બાળકોના ભણતર ઉપર અસર પડી રહી છે. અગાઉ પણ અહીંયા બે બાળકો તણાઈ ગયા હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે. એટલે વારંવાર કેવું છે કે જ્યારે જ્યારે વરસાદી વાતાવરણ ઊભું થાય અને વધુ વરસાદ પડે તો ત્યારે નદીમાં પાણી વધુ આવે છે, તો અંતરિયાળ વિસ્તારમાંથી જે બાળકો આવે છે એમને આવવામાં અને શાળા છૂટ્યા પછી જવામાં બહુ તકલીફો પડતી હોય છે, અને એમની સાથે સાથે ગામ લોકોને પણ આવવા જવામાં તકલીફો પડતી હોય છે. અગાઉ પણ બે બાળકોના જે મોત થઈ ગયા હતા પાણીના કારણે, તેને આપણે કઈ રીતે જોવો છો? શું આ બાળકોને આ તકલીફ પડી શકે છે ભવિષ્યમાં? જો અહીંયા ગવર્મેન્ટ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન કરી, પૂરું જેવું એવું ન બનાવી આપે, તો ક્યારેક આકસ્મિક આવી ઘટનાઓનો ભોગ બાળકો અથવા ગામ લોકો ક્યારેક બનશે, અને જો એ બનાવી આપે તો એમનો કાયમી ધોરણે આ પ્રશ્ન હલ થઈ જાય.